વિદ્યાર્થી મિત્રો આજે એક નિયત સંકલન માટે બીજી મેથડ જોઈએ એમાં બે ફોર્મ્યુલા છે પહેલી ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ n ઇન્ટુ t f(x) dx ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ t માં થી n આગળ આવશે અને લિમિટ થશે 0 ટુ t f(x) dx હવે અહીંયા n શું છે तो n कोई एक प्राकृतिक संख्या छे अने t छे ए आ विधेय f नु मुख्य अवयवमान छे एज रीते इंटीग्रेशन m t टू n t f(x) dx इज इक्वल टू जे t मुख्य अवयवमान छे एनी साथे बे सहगुणक छे एक n अने m तो ए बन्ने नी बादबाकी अहीं आगळ आवशे अने लिमिट थशे 0 टू t f(x) dx અહીંયા પણ m અને n પ્રાકૃતિક સંખ્યાઓ છે તથા t એ આ વિધેયનું મુખ્ય અવયવ છે એક એક્ઝામ્પલ થી સમજીએ ઇન્ટિગ્રેશન 0 ટુ 10 પાઈ મોડ cos x dx હવે આપણને મોડ cos x નું મુખ્ય અવયવ ખબર હોવી જોઈએ મોડ cos x નું મુખ્ય અવયવ થાય પાઈ તો પાઈ આપેલા છે એટલે આ આપણો n થાય 10 10 ને આપણે આગળ લઈશું પહેલી મેથડ પ્રમાણે અને આ વર્તમાન જે આપણું t છે t કોણ છે અહીંયા પાઈ તે ત્યાં જ રાખીશ મોડ્યુલસ cos x dx 10 ટુ 0 ટુ પાઈ 0 ટુ પાઈ એટલે પ્રથમ અને દ્વિતીય ચરણ એટલે અહીંયા હું બે ભાગ પાડીશ 0 ટુ પાઈ બાય 2 પ્રથમ ચરણ માટે પ્લસ પાઈ બાય 2 ટુ પાઈ એટલે કે દ્વિતીય ચરણ માટે આપણને ખબર છે પ્રથમ ચરણમાં cos ધન છે તો મોડ્યુલસ cos x થશે એટલે માનાંક અહીં કાઢી નાખું અને બીજા ચરણમાં cos x ઋણ થશે એટલે મોડ્યુલસ cos x માઇનસ cos x થશે એટલે હું આ માનાંક કાઢી નાખું તો માઇનસ નિશાની આગળ આવશે હવે આ સંકલન સરળ થઈ ગયું cos નું સંકલન sin અહીંયા પણ cos નું સંકલન sin પછી લિમિટ લાગુ પાડી શકાય અને એક્ઝામ્પલ પૂરો બીજો એક્ઝામ્પલ જોઈએ કે બીજી મેથડ પ્રમાણે જોઈએ ઇન્ટિગ્રેશન 10 પાઈ ટુ 20 પાઈ મોડ sin x dx 10 પાઈ ટુ 20 પાઈ એટલે આ મેથડ થશે mp ટુ mt અહીંયા મોડ sin x નું મુખ્ય અવયવમાન છે પાઈ એટલે કે 20 માઇનસ 10 આગળ લખીશું લિમિટ થશે 0 ટુ t t એટલે કોણ તો આ અવયવમાન મોડ sin x dx 20 માઇનસ 10 એટલે કે 10 0 ટુ પાઈ એટલે પ્રથમ અને દ્વિતીય ચરણ અહીંયા બે ભાગ પાડવાની જરૂર નહીં પડે કારણ કે બંને ચરણમાં સાઈન કેવા છે ધન એટલે મોડ્યુલસ સાઈન x શું થશે તો સાઈન x સાઈન x નું સંકલન માઇનસ cos x 0 ટુ પાઈ એટલે આનો આન્સર હશે 10 10 ઇન્ટુ આ તમે લિમિટ મૂકશો એટલે 2 આવશે 10 ઇન્ટુ 2 એટલે કે 20 જો તમને ત્રિકોણમિતીય વિધેય તથા તેના માનાંક તથા તેના વર્ગના મુખ્ય અવયવની ખબર ના હોય તો એક વિડીયો મેં અપલોડ કર્યો છે તે વિડીયો તમે જોઈ શકો છો